સુરતના ગોપીપુરામાં જૈન મિલકતદારોને ત્યાં મુસ્લિમ મહિલાઓને મોકલી તપાસ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો અશાંતારા વિસ્તારમાં રહીશો દ્વારા કરવામાં આવી હતી અને શહેરના ગોપીપુરા વિસ્તારમાં જૈન લોકોના મકાન ખરીદવા માટે મુસ્લિમ મહિલાઓને આગળ કરાઈ રહી હોવાની ફરિયાદ જૈન યુવાન દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવી હતી। મહિલાઓ દ્વારા અજાણ્યા લોકોના ઘરના દરવાજા ખટખટાવી મકાન વેચવાના છે તેવી સોસાયટીમાં ઈરાદાપૂર્વક પૂછપરછ કરવામાં આવતું હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। પ્રમુખની પત્ની સહિત ત્રણ વિરુદ્ધ લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ગોપીપુરા વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે। અહીં એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોના મકાન લઈ શકતા નથી અને મકાન લેવા માટે સોસાયટીના રહીશોની પરવાનગીથી લઈને બીજી અનેક સરકારી પ્રોસીજર કરવાની રહે છે। આ એપાર્ટમેન્ટમાં જ કેટલાય જૈન લોકોના મકાન વેચાઈ ગયા છે। અહીં રહેતા બીજા લોકો મકાન ખાલી કરીને જાય તે માટે આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો।